अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अदुनियानु सनातन सत्य सिद्धांत रूपे नहीं समझाए त्या सुधी अज्ञानो नाश थमो संभव। कारण के अज्ञान थी जो कर्म बंधाय छे, मन वचन कायानी क्रिया थी कर्म बंधाता नथी, अज्ञान थी कर्म बंधाय छे। अने अज्ञान एटले रिलेटिव सत्यनी वैल्यू, ज्यां सुधी रिलेटिव सत्यनी कीमत छे त्यां सुधी अज्ञान छे। जे दिवसे रिलेटिव सत्यनी कीमत તમારી દ્રષ્ટિમાં ઝીરો થઈ જશે એ દિવસે અજ્ઞાન નથી, ભલે લાયક હોય ભલે વ્યવહાર હોય। અને એ અજ્ઞાનને કાઢવાનો રસ્તો એટલે જ આધ્યાત્મ વિજ્ઞાન, જે સનાતન સિદ્ધાંતો ઉપર આધારિત છે, જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે। અને કાનૂન સનાતન છે, જીવ માત્ર ને લાગુ પડે છે અને સર્વ કાળમાં એક જ સરખો કાનૂન છે, એ સમજીએ તો જ રિલેટિવ સત્યનું અજ્ઞાન જાય, બાકી જાય એવું નથી। ધર્મ કરવાથી, ધાર્મિક ક્રિયાઓ કરવાથી, પુણ્ય કરવાથી અજ્ઞાન જવાનું, એ અજ્ઞાન કાઢવાનો રસ્તો જ નથી। એટલે અજ્ઞાન કાઢવા માટે જ્યાં સુધી વિજ્ઞાન નહીં સમજાય, વિજ્ઞાન એ સૈદ્ધાંતિક સત્ય છે, વિજ્ઞાન એ કુદરતનો કાનૂન છે। કોનો કાનૂન છે? આ સાયન્ટિસ્ટો બધી રિસર્ચ કરે છે, એ દુનિયામાં છે એને જ શોધે છે ને, બોલતા નથી, છે એને જ ને કે નથી એને શોધે છે, માટે જ સનાતન। સમજાયું કે નહીં? આજે શોધાય કે હજાર વર્ષ પછી શોધાય, હોય એ જ શોધાય, પણ એ નતા જાણતા ત્યાં સુધી આપણને ચમત્કાર લાગતો હતો। શું લાગતો હતો? આજથી 100 વર્ષ પહેલા કોઈ એમ કે અહીંયા બેઠા બેઠા અમેરિકા કોઈ વ્યક્તિ સાથે વાત પણ કરી શકાય અને એ વ્યક્તિ શું કરે છે એ પણ જોઈ શકાય તો કોઈ હાથું માને? બોલતા કોઈ એકાદ વ્યક્તિ પાસે આવી શક્તિ હોય તો દુનિયા એને શું કે? સિદ્ધિ વાળો પુરુષ છે। બોલતા નથી। પહેલા જમાનામાં ઋષિ મુનિઓ 100, 200, 500, 1000 માઇલ દૂર પણ શું થતું હતું એ જોઈ શકતા હતા, બરાબર કે નહીં? પણ એને આપણે સિદ્ધિ કહેતા હતા। અત્યારે સિદ્ધિ બધા પાસે આવી ગઈ, એનું નામ વિજ્ઞાન। સમજાય કે નહીં મારી વાત? કોઈ દિવસ કલ્પના કરી હતી ભૂતકાળમાં કે પૈસા વગર મોબાઈલ થી પેમેન્ટ થાય? બોલતા નથી। કરીતી થાય છે ને અત્યારે? પૈસાની જરૂર જ નહીં ખિસ્સામાં, કાર્ડે નહીં, કઈ નહીં, મોબાઈલ જ કામ કરે, યસ કે નો? આવી કલ્પના કરી હતી કોઈ દિવસ? એમ પૂછો, આ વિજ્ઞાન જ છે ને? કોઈ ચમત્કાર? આ એક જાતની ટેકનોલોજી છે। ઘણી બધી વસ્તુ એવી હોય કે જે આપણને એવું લાગે કે અઘરી છે, અશક્ય છે, બની શકે એમ જ નથી એવું લાગે, જ્યાં સુધી આપણને એનું રહસ્ય ખબર ન પડે ત્યાં સુધી।
પછી તો એમ લાગે કે આ તો સારું છે. સમજાય છે કે નહીં? કોઈ પણ વસ્તુ પ્રેક્ટિસ થી સહજ થઈ જાય. કેવી થઈ જાય? સહજ. પ્રેક્ટિસ વગર તો અઘરી છે. જે દિવસે તમને આ વિજ્ઞાન સમજ્યા છે ચારે કોરથી, તે દિવસે તમને સમજ્યા છે કે શરીર તો આપણું છે જ નહીં, શરીરને આપણે ચલાવતા પણ નથી, અને સત્તા સંપત્તિ સંબંધ સાધન શરીરના છે, માટે મારા જન્મ જીવન મૃત્યુ શરીરને છે, માટે મારું બાળપણ યુવાની ઘડપણ શરીરને છે, એટલે મને આ બધું શરીરનું છે અને શરીર કુદરતનું છે. બોલતા નથી એટલે અંતે શરીર અને શરીર સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ અને સાધન પણ કોના છે? તો જે કુદરતનું છે એને કુદરતની રચના જોવામાં શું વાંધો? પ્રભુ આપણે કઈ ત્યાગ કરવાનું તો કહેતા નથી, છોડી દેવાનું કહેતા નથી, બદલવાનું કહેતા છે. આત્મા સિવાય બધું કોણ છે? એ માનીએ કે ના માનીએ આપણી પાસે રહેવાનું છે. એક દિવસ તો માનવું પડશે, 100 એ 100 ટકા, તો જ આ સંસારમાંથી મોહ જશે, અજ્ઞાન જશે, કર્મ બંધાવાના બંધ થશે, જન્મ મરણના ચક્કર ખલાસ થશે અને મોક્ષે પણ જઈ શકાશે. બીજો કોઈ ચમત્કારિક રસ્તો? આટલું સીધું સાધું સરળ વિજ્ઞાન અનાદિકાળથી આ વિજ્ઞાન માટે છેલ્લા 2500-2600 વર્ષથી સાધુ સંતો સન્યાસીઓ જ્ઞાનીઓ મહંતો ઘૂમ્યા કરે છે કે વિજ્ઞાન ક્યાંથી મળે? ધર્મ તો છે અને ચાલ્યા કરે છે. આધ્યાત્મ નતું, શું નતું? એ આધ્યાત્મ વિજ્ઞાન રૂપે આ ખુલ્લું થયું છે. ધર્મ તો બધા હતા જ, ધર્મમાં વિજ્ઞાન હોય, ધર્મમાં તો ક્રિયાકાંડ હોય. શું હોય? આ કરો ને આ કરો, આ કરો ને આ. ધર્મને વિજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. અને વિજ્ઞાન એટલે બ્રહ્માંડના બધા રહસ્યોને જાણવા, કુદરતના બધા જ રહસ્યોને જાણવા. અને એ રહસ્યો એટલે જ કુદરતનો કાનૂન. આ દુનિયામાં રહસ્ય જેવું કશું છે નહીં, પણ નથી જાણતા એટલે રહસ્ય લાગે. સમજાય છે? અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવો હોય તો બહુ વિચાર કરવો પડે, કરવું પડે કે નહીં? પણ લગ્ન કરીએ એટલે ધીમે ધીમે વિશ્વાસ બેસી જાય. બોલતા બેસી જાય કે નહીં? એમ પહેલા અશક્ય લાગે, પછી શક્ય થઈ જાય. શું થઈ જાય? શક્ય થઈ જાય. એટલે અનાદિકાળથી જે પોતાની અજ્ઞાન ભ્રાંત માન્યતાઓમાં ફસાયો છે, અજ્ઞાન ભ્રાંત માન્યતા, કારણ કે કુદરતનો કાનૂન કેટલો સીધો સાધો સરળ છે, જે બધા જોઈ શકે છે, અનુભવી શકે છે, સમજી શકે છે. કુદરતનો કાનૂન બધા માટે એક જ સરખો છે કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ જન્મે ત્યારે કશું લાવવાનું નહીં સાથે, યસ કે નો? અને જ્યારે જાય ત્યારે કશું? આ નિયમ બધા માટે સરખો છે કે જુદો જુદો? લાવવાનું નહીં અને તો પછી આટલા બધા ઝઘડા કેમ? કોઈ પણ કંપની હોય, એક મોટી કંપનીની ન્યૂઝપેપરમાં જાહેરાત આવી કે અમારે કર્મચારી જોઈએ છે. શું જાહેરાત આવી? કર્મચારી જોઈએ, કર્મચારી, એમ્પ્લોયી. પછી નીચે ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી, એજ્યુકેશન જરૂરી નથી. પહેલી કન્ડિશન શું હતી? ભણતર જરૂરી નથી. બીજું, અનુભવ જરૂરી નથી. શું કીધું? ભણતર જરૂરી નથી, અનુભવ જરૂરી નથી. ત્રીજું લખ્યું,
ઘેર જવા અને ઘેર થી આવવા માટે ટ્રાન્સપોર્ટેશન ફ્રી આપવામાં આવશે. દરેક કર્મચારીને એક કેબિન આપવામાં આવશે અને એક પટાવાળો આપવામાં આવશે. ચા કોફી એક ટાઈમ જમવાનું અહીંયા જ આપવામાં આવશે. બોલતા નથી. ફેસિલિટી આવશે, બધી ફેસિલિટી આપશે. કોમ્પ્યુટર, ટીવી, મોબાઈલ બધું તમને આપશે. સમજાય છે? આટલી ફેસિલિટી આપે તો જોબ બધા કરે કે ના કરે? બોલતા નથી. કરે કે ના કરે? છેલ્લે નીચે સ્ટાર કર્યો હતો, સ્ટાર નાના અક્ષરે, પગાર આપવામાં આવશે. પછી જાય કોઈ બધી ફેસિલિટી તો આપે, પછી વાંધો શું છે? સમજાય છે? એક કંપની વાળા જાહેરાત આપી છે ને, એ જાહેરાત કુદરતી આપી છે કે તમને ફેસિલિટી મળશે, કશું લઈ જવાનું, ગમે એટલું કમાવો તો આવે, ગમે એટલા બંગલા ગાડીઓ હોય તો મૂકીને, મિલકત હોય તો મૂકીને, ગોલ્ડ ડાયમંડ સિલ્વર હોય તો મૂકીને, પરિવારને પણ મૂકીને અને શરીરને પણ, તો એ લોકો જીવે છે. કોઈ ફરિયાદ? ત્યાં પગાર આપવાની ના પડતી તો ના પડતી હતી, અહીંયા કશું જ નહીં લઈ જવાનું, ખાલી ફેસિલિટી આપે તો આપણે જીવે છે. બોલો, ગમે એટલી મહેનત કરો, ખાલી ખાવા પીવાનું મળે ને હવા પાણી મળે, બરાબર છે? બાકી શું લઈ જવાનું છે? એકની જગ્યાએ ચાર બંગલા હોય તો પણ લઈ જવાય? તો પછી 5-25 કરોડ રૂપિયા હોય કે 500 કરોડ લઈ જવાય? કશું લઈ જવાનું નહીં. તો એ લોકો મહેનત કરે છે ને? બોલો, કેટલી કરે? ત્યારે 5-6 અવતાર સુધી કામ લાગે એટલું. વિચાર કરો, માણસ કેટલું અજ્ઞાની છે, વાસ્તવિકતાને સમજતો નથી. આ તો દેખી શકાય એવું છે ને? વિચાર કરો, જેને મારું મારું કરે છે એ બી સંપત્તિ, અને મારું મારું કરે છે પરિવાર, કશું સાથે ના કરે. માણસ 500 કરોડ રૂપિયા મૂકીને ગયો હોય અને બીજા અવતારમાં જન્મ થાય, પછી 10 વર્ષનો થાય, એને પાછલો ભાવ દેખાય અને પછી એ જૂના ઘરમાં આવે અને પેલા છોકરાઓને કે હું તારો બાપ છું અને આ મિલકત બધી મારી છે, તો છોકરો કશું આપે? બોલતા નથી. તો મારું મારું કરું છું તો કશું ના આપે? વિચાર કરો, દુનિયા કેવી છે. હમણાં એક ભાઈએ મને પૂછ્યું કે રામાયણ ને મહાભારત માં ડિફરન્સ શું છે, ટૂંકમાં કહો. તો મેં કીધું, જે મારું મારું કરે છે એ બધું મહાભારત છે, અને તારું તારું કરે છે એ રામાયણ છે. બોલતા નથી. યસ કે નો? આ છે, કશું સાથે લઈ જવાનું, મારું મારું કરી તો પણ સાથે ના આવે. પહેલા તો સારું હતું, માણસ મરી જાય ને તો ત્યાં 4 કલાક ઉભા રહેતા હતા, મળે નહીં ત્યાં સુધી. હવે તો ઇલેક્ટ્રિક માં નાખ્યું, એ ગયા ને આપણે ગયા, રાત નહી જોવે કોઈ રાત, કારણ કે પછી દેખાય શું? પેલા તું દેખાતું હતું ને, હવે તો દેખાવાનું યાર બંધ થઈ. વિચાર કરો, કુદરતની કેવી કરામત છે. માણસોના મોહ ઉતરતા, માણસની અંદર જે સુરવીરતા હતી, ક્ષત્રિયતા હતી, એ બધી મરી પડવાની. શું થાય? મરી પડવાની. પહેલા જમાડેલા મનુષ્ય ક્ષત્રિય, સમાજ માટે ક્ષત્રિય, ધર્મ માટે ક્ષત્રિય, રાષ્ટ્ર માટે ક્ષત્રિય, ક્ષત્રિય હતા, અને છેલ્લે આત્મા માટે ક્ષત્રિય. કારણ એ ક્ષત્રિય બહુ બધે જ કામ લાગે. સમજાય છે? ક્ષત્રિય એટલે ડરપોક નહીં, જે મિશન આત્મા લે એ મરી જાય પણ પાછો ન આવી ક્ષત્રિય. અને દરેક ફિલ્ડમાં જોવું પડે ક્ષત્રિયો. આ કળિયુગની અંદર કાયરો બધા ફાવી ગયા છે, એનું કારણ છે ક્ષત્રિયતા અત્યારે મરી પડવાની છે. શું છે? બધા સ્વાર્થી થઈ ગયા. સમજાય છે? કોઈને ધર્મ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે નથી જીવ, તો આત્મા માટે કેવી રીતે જીવી શકે? એમાં પણ ક્ષત્રિયતા જોઈએ. શું જોઈએ?
હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને. પ્રથમ પહેલું મસ્તકો મૂકી વર્તી લેવું ના. એ મુક્તિનો માર્ગ પણ સુવિરળો માર્ગ છે, કાયરનો માર્ગ. સંસારની અંદર બધી જ વસ્તુ હોય, સત્તા સંપત્તિ સંબંધ અને સાધનો, અને છતાંય માલિકી સમાપ્ત કરવી એ જેવી તેવી વસ્તુ છે. સ્વવિવેકતા જોઈએ. શું જોઈએ? કુદરત તો કે છે કે તમારું નથી, પણ મન બુદ્ધિ અહંકાર સ્વીકાર કરતો નથી. દરેક વ્યક્તિને એમ જ લાગે, હું તો મરવાનો નથી, શ્વાસ બંધ થવા દઉં તો એમ કહેશે, બોલતા રહેશે દરેકને. પણ ખબર નથી કે આ શ્વાસોશ્વાસની સાયકલ એ આયુષ્ય કર્મની કુદરતે ગોઠવી છે. એમાં તમારી પાસે એ સાયકલને ચાલુ બંધ કરવાની સ્વતંત્રતા, કુદરત એના નિયમ પ્રમાણે બંધ કરી દે. માણસ હટ્ટો કટ્ટો હોય, બેઠેલો હોય તો એ બની જાય, બરાબર કે નહીં? એના માટે બીમારી હોવી જરૂરી, આયુષ્ય કર્મની સાયકલ પતી જાય એટલે માણસ શ્વાસ પણ લેતો બંધ થઈ જાય કે પ્રાણવાયુ ફૂટી ગયો. પ્રાણવાયુ તો છે, પણ પ્રાણવાયુને ખેંચવાની શક્તિ, શરીરમાં લોહી તો છે, લોહી ના હોય પ્રાણવાયુ ગવાનો બંધ થઈ ગયો એટલે માણસ એક્સપાયર થઈ ગયો. એટલે એનું નામ પ્રાણવાયુ છે. એ જ્યાં સુધી વાયુ અંદર જાય ત્યાં સુધી પ્રાણ હોય, વાયુ અંદર ના ગયો તો પ્રાણ ગયો. એ બધા લોભ પાછળ જીવી રહ્યા છે. સેના પાછળ? લોભ. મોટા ભાગના માણસોને લોભ છે. પહેલા તો વાણિયાઓને જ લોભ હતો, અત્યારે બધાને લોભ થઈ ગયો. શું થઈ ગયો? અને માટે આ સમાજ જે છે, એ જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ જે ચાર રૂળ હતા ને, એને આધારે સુંદર ચાલતો હતો. ક્ષત્રિયો એમનું જ કામ કરે, બ્રાહ્મણો ધર્મનું જ કામ કરે, વૈશ્યો વેપાર કરે ને શુદ્ર સફાઈના નાના મોટા કામ કરતા, એના આધારે સમાજ શું છે ચાલતો હતો. હવે બધા જ વેપારી થઈ ગયા, શું થાય? સમાજ કેમનો ચાલે? સમજાય છે? આજે કોઈને કામ કરવું નથી. શું કહેતો? બધાને એમને પૈસા જોઈએ છે. મહેનત કર્યા વગર જોઈએ છે, મહેનત નથી કરી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. ભાઈઓની બહેનોને એવું છે, કામ જ કરવાનું નહીં કશું, બધા મશીન આવી ગયા અને નાના મોટા કામ કરવા માટે એક ભાઈ રાખી દે અને પછી ખાઈ પીને આરામ કરે, સહી જાય શરીર, પછી મોટું, પછી જીમમાં જાય, પછી ભૂલતા નથી, જાય કે ના જાય. અને પુરુષોને બેઠા બેઠા ખાવાનું, થઈ જાય પેટ મોટું એટલે પછી કે ચલો બગીચા માટો મારવા જઈ જાય, પણ કામ કરે તો બગીચામાં જવાની જરૂર જ નથી. પણ માણસની ટેવ એવી પડે કે વાતાવરણ જોઈને આળસુ થઈ ગયો. શું થઈ ગયું? આળસુ થઈ ગયું.